કડોર રોડ પર વરેલી ગામ પાસે પરપ્રાંતીય મજૂરોએ તોફાન કરી વાહનોની તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે પથ્થરમારો થતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 693 થઈ ગઈ છે. શહેરમાં રવિવારે અત્યાર સુધીમાં સૌથી વધુ 46 પોઝિટિવ દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 202 પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે. દરમિયાન કડોદરા રોડના વરેલી ગામ પાસે પરપ્રાંતીય મજૂરો તોફાને ચડ્યા હતા તેમજ વાહનોમાં તોડફોડ પણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે પથ્થરમારો થતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા. ચાલુ છે અત્યારે, આ લાકડો નહીં આપી શકું, બરાબર છે. બધી બિલ્ડિંગોમાં કોમ્પ્લેન કરીએ છીએ, જે લોકો અસર કરતા હતા એમને પકડીએ. એટલે શું ઘટના શું હતી મેડમ? એ લોકોની બે ડિમાન્ડ હતી, એ લોકોને વતન જવું છે અને એમનું એવું કેવું છે કે અમને ખાવા નથી. નામ નહીં બતાવેંગે સર, હમ જેમ જુલમ કર્યા તો હું તો અમે ચલા જાતી, જુલમ નહીં કે હમ લોગ અન્યાય કર રહે હૈ, હમ લોગ સાથ હૈ, હમ લોગ મારધાર મેં નહીં થે, હમ લોગ મારધાર મેં નહીં થે, મેરા બચ્ચા દે દીજીએ, હમ લોગ ચૂચા બેઠ કે ટીવી દેખ રહે થે, અરે લોગ પકડ કે લે ગયા.